પોતાનો મત વ્યક્ત કરવો અને પોતાનો અભિપ્રાય રજૂ કરવો એ આ દેશના બધા નાગરિકોનો મૂળભૂત અધિકાર છે સોશિયલ મીડિયાના યુગમાં જન્મેલા યુવાનો સોશિયલ પ્લેટફોર્મ પર કે કોઈની પણ સમક્ષ તેમનો અભિપ્રાય રજૂ કરતા અચકાતા નથી પરંતુ કેટલીક વખત આપણા અભિપ્રાયથી અન્યની લાગણીને ઠેસ પહોંચે કે અન્ય લોકોનું મન દુભાય તેવું બની શકે છે આથી આવી પરિસ્થિતિમાં યુવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમનો કેવી રીતે સંતુલિત રીતથી પ્રયોગ કરવો અને કેવી રીતે પોતાનો મત રજૂ કરવો જોઈએ જેથી કોઈની લાગણી ના દુભાય એક મહત્વપૂર્ણ વાત હું ટ્વિટરના લોકોને આ જ કહી રહ્યો હતો અને કાલે મારા ખ્યાલથી એ લોકોએ આને ટ્વિટ પણ કર્યું કારણ કે મેં તેમને પરમ દિવસે એ વિશે વાત કરી હતી જો હવે આ બસો એશી અક્ષરનું થઈ ગયું છે એકસો ચાલીસ નહીં બસો એશી અક્ષરોમાં વિશ્વના ઘણા નેતાઓ દેશની નીતિ વ્યક્ત કરી રહ્યા છે ઠીક છે તેઓ વિદેશ નીતિનો એજન્ડા પણ નક્કી કરી રહ્યા છે ઘણા મોટા દેશો બસો એશી અક્ષરોમાં ટ્વિટર પર તો હું આ ટ્વિટરના લોકોને કહી રહ્યો હતો કે જુઓ ફક્ત ગણતરી માટે તમે શું ગુમાવી રહ્યા છો તમે અસાધારણ વસ્તુઓ ગુમાવી રહ્યા છો આવતીકાલે સમગ્ર વિશ્વ ટ્વિટર પર તેમનું એજન્ડા અને નીતિ નક્કી કરી શકે છે પણ એવું થશે નહીં ફક્ત એટલે જ કે સાત અબજ લોકો માટે તમારી પાસે પંદર અબજ અકાઉન્ટ છે કારણ કે મોટાભાગના અકાઉન્ટ નકલી છે જે લોકો તેમનું નામ જાહેર કરીને હું આ કહેવા માગું છું તેવું કહેવાની હિંમત ધરાવતા નથી તેવા લોકો ચોર છે આ કોઈ અભિપ્રાય નથી ખરું ને યુવાનોએ આ જરૂર કરવું જોઈએ તમે જે ઈચ્છો તે કહી શકો છો પણ તમારી પાસે ઉભા થઈને કહેવાની હિંમત હોવી જોઈએ કે હું આ કહેવા માંગુ છું એવું નહીં કે ખુરશીને નીચે સંતાઈને ચીસ પાડીને કંઈ કહો એવા જીવનનો શું અર્થ શું એ મહત્વનું નથી કે તમે જે પણ કહો તમે તેને માટે જવાબદાર હો શું અત્યંત મહત્વનું નથી બધા જ લોકો જે ખોટા ફેસબુક ટ્વિટર ચલાવી રહ્યા છે એને બંધ કરો ત્યાં તમારું નામ લખો આ હું છું અને મને આ કહેવું છે તમે પસંદ કરો કે ન કરો જો તમને પસંદ ન પડે તો કૃપા કરી મને જણાવો હું એના પર વિચાર કરીશા જો તમને આ પસંદ નથી તો એને સમજાવો કે તમને આ પસંદ કેમ ના આવ્યું પછી હું એના વિશે વિચારીશ જો તમે પોતાનું નામ સુધી આપવા નથી માંગતા પણ દુનિયાભરમાં પોતાના અભિપ્રાય વ્યક્ત કરવા ઈચ્છો છો ના તમારે એવું કરવાનો કોઈ હક નથી ફક્ત એના માટે કે તમારી પાસે ટેકનોલોજીકલ ઉપકરણ છે હું આ બોર્ડની પાછળ સંતાઈને જોરજોરથી તમારી પર બૂમબરાડા ન પાડી શકું જો મારે એવું કંઈ કહેવું હોય તો મારે તે તમારી સામે કહેવું જોઈએ ખરું ને જ્યાં સુધી લોકો જવાબદાર નહીં બને જવાબદારી વગર તમે બીજા જીવન પર હક ન જમાવી શકો મારો તમારા જીવન પર કોઈ અધિકાર નથી કે હું તમારા જીવન અને કાર્યો વિશે કંઈ પણ કહી દઉં જો હું કશું કહેવા ઈચ્છું તો મારે તે માટે થોડી જવાબદારી લેવી પડશે ખરું ને જો આમ થાય તો દરેક વ્યક્તિ પોતાની વાત કહી શકશે તમે એના વિશે કહેતા હતા કે જો કોઈની લાગણી દુભાઈ જાય તો ચાલો આ વાતને સમજીએ સ્પીચ કમ્યુનિકેશન સ્પીચ એ સંદેશ વ્યવહાર છે કમ્યુનિકેશન કોની વચ્ચે બે વ્યક્તિઓ વચ્ચે ખરું ને લોકોના બે જૂથ વચ્ચે કે બે વ્યક્તિઓ વચ્ચે કે એવું જ કંઈક જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું તો શું એ મહત્વપૂર્ણ નથી કે હું જે પણ કહેવા ઈચ્છું છું તે કહી શકું શું એ મહત્વપૂર્ણ નથી કે હું તમારા દ્રષ્ટિકોણનો આદર કરું અને તમે જે કહો તેને સાંભળવા માટે તૈયાર રહું અને પછી પૂરી મક્કમતાથી પોતાની વાત રાખું હું ઘણી મક્કમતાથી કહીશ જુઓ મને હું જે કહીશ તે ઘણી મક્કમતાથી કહીશ પણ હું તમારી વાત સાંભળવા જ નથી ઇચ્છતો એ નહીં ચાલ્યા આને સ્વીકાર નહીં કરાય પણ હાલમાં સોશિયલ મીડિયાએ લોકોને આ પ્લેટફોર્મ આપ્યું છે કે તેઓ જે ઈચ્છે તે કહી શકે છે અને તમને કોઈની વાત સાંભળવાની જરૂર નથી જો તમે કશું કહેશો તો તેઓ તમને ગાળો આપશે ગાળ પણ ભાષા છે કે નહીં શું હું એને અત્યારે તમારા માટે પ્રયોગ કરું તમે તે ઈચ્છો છો શું તમે કોઈનાથી ગાળો ખાવા ઈચ્છો છો જો તમે ગાળો ખાવા નથી ઈચ્છતા તો તમારે સમજવું પડશે કે બીજો માણસ પણ ગાળો ખાવા નથી ઈચ્છતો વાત બસ આટલી છે